ગઢથી ચડોતર અને પાલનપુર માર્ગ ઉપર ઓવરલોડ વાહનોમાંથી માર્ગ ઉપર પડતી રેતી અને કપચી બની શકે છે અકસ્માતનું કારણ. ગઢથી પાલનપુર માર્ગ ઉપર રેતી, કપચી તેમજ MCR માલ ભરીને જતી ઓવરલોડ ટ્રકો બિંદાસપણે નીતિ નિયમોને નેવે મૂકીને આ માર્ગ ઉપર ચાલી રહી છે. ઓવરલોડ ટ્રકો પ્રસાર થતાં કપચી અને MCR ટ્રકમાંથી જે માલ પડે તે આ માર્ગો ઉપર ચોંટી જાય છે અને ટ્રકોમાંથી પડતી ખુલ્લી કપચીઓ અને રેતી નાના વાહન ચાલકો માટે અકસ્માતનું કારણ બની રહ્યું છે. RTOના નિયમ મુજબ જે ટ્રકમાં રેતી કે કપચી ભરીને જતી હોય તેને તાડપત્રી ઢાંકીને નીકળવું પડતું હોય છે, પરંતુ ગઢથી ચડોતર અને ચડોતરથી પાલનપુર માર્ગ ઉપર પ્રસાર થતી ઓવરલોડ ટ્રકો RTOના નીતિ નિયમોને ગોળીને પી જાય છે. આ માર્ગ ઉપર બેફામ ચાલતા આવા ઓવરલોડ ટ્રકોએ ઘણી બધી અનમોલ જિંદગીઓના ભોગ લીધા છે. હાલમાં ગઢથી કુંભાસણ વચ્ચે ગઢથી ચડોતર પુલ ઉપર, ચડોતરથી પાલનપુર પુલના સર્વિસ રોડ ઉપર, ડીસા પાલનપુર હાઈવે ઉપર કપચી તેમજ કોન્ક્રીટનો માલ રોડની સાઈડમાં ચોંટી ગયેલો જોવા મળે છે. તો સત્વરે RTO વિભાગ આવા ઓવરલોડ ટ્રકોને જે નીતિ નિયમોનું પાલન કરતા નથી તેવા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી જન માંગ ઉઠવા પામી છે. ગઢથી પાલનપુર અંદાજિત 20 કિલોમીટરનો જે રસ્તો છે એમાં બાંધકામ માટે જે કાચો માલ વપરાય છે, કોન્ક્રીટ, રેત, એ ઓવરલોડેડ જે વાહનો છે એ અવર જવર કરતા હોય છે. તો એ ઓવરલોડેડ જે વાહનો છે એમાં નીતિ નિયમો પાળવામાં આવે છે કે કેમ? કારણ કે એ જે માલ સામાન હોય છે એને કોઈ પ્રકારનું ઢાંકવામાં નથી આવેલું હોતું, એનું પેકિંગ વ્યવસ્થિત નથી હોતું, એટલે એ રનિંગ દરમિયાન એમાંથી કોન્ક્રીટ કે જે મોટા મોટા પથ્થરો એ બધું પડતું હોય છે અને રોડોની સાઈડોમાં એ ડિસ્ટર્બન્સ ઊભું કરતા હોય છે, જેને લઈને એ સૌથી વધારે દ્વિચક્રી વાહનોવાળાને નુકસાન થઈ શકે છે. એના સિવાય બીજા વાહનોને પણ એ જે સાઈડ ભરાવાથી જે નુકસાન ભોગવવાનું આવે છે એ એના હેલ્થના ઇસ્યુ પણ ઊભા થતા હોય છે. આ જે ગુણવત્તાને લઈને જે પ્રશ્નો છે એ ખરેખર જે લાગતા વળગતા જવાબદાર જે વિભાગો હોય એને પ્રેક્ટિકલી ચેક કરવું જોઈએ. અમે કહીએ છીએ એ માટે નહીં, પરંતુ રૂબરૂ આવી અને આ તમે રસ્તાનું ચેકિંગ કરો, એ ચાહે ઓવર બ્રિજ હોય, રસ્તાઓ હોય, એમાં કેટલી બધી કોન્ક્રીટો ભરેલી છે, કોઈ ટાયરમાં લાગીને કોઈના માથા ઉપર લાગી શકે છે, શરીર ઉપર લાગી શકે છે, એનો મતલબ કે માનવ જીવનની કોઈ કિંમત જ નથી. એટલે આ હેલ્થનો બહુ મોટો ઇસ્યુ છે અને આ કોન્ક્રીટ સત્વરે એનો નિકાલ કરી અને જે તે જવાબદાર વ્યવસ્થા છે એનો નિકાલ કરી અને યોગ્ય કરે એ ઈચ્છનીય છે. હમણાં થોડા દિવસોથી ગઢથી પાલનપુર વચ્ચે રેતી, કપચી અને તૈયાર માલની RMCની ગાડીઓ પસાર મોટા પ્રમાણમાં થાય છે. જ્યાં જે RTOના નિયમો હોય છે, RTOના નિયમો હોય છે કે એને ઢાંકીને જવું જોઈએ, એના ઓવરલોડ ના હોવી જોઈએ, એનું પાલન થતું નથી, જેના કારણે એમનો માલ રોડ ઉપર ઢોળાય છે અને રોડ ઉપર ઢોળાવાથી જે RMCનો પાકો માલ હોય છે એ રોડ ઉપર ચોંટી જાય છે. બીજો જે છૂટી કાંકરીવાળા જે ટ્રકો હોય છે કે રેતી હોય છે એ કાંકરી રોડ ઉપર પથરાય છે, જેના કારણે ટ્રકો ચાલતા હોય, લોકો ઓવરલોડ ગાડી ચાલતી હોય તો એના પ્રેશરાઇઝથી કોઈ બાઇકવાળાને પણ કાંકરીઓ વાગતી હોય છે. એટલે અમારી આ RTO વિભાગ અને તંત્રને એટલી વિનંતી છે કે જે આ ટ્રકો ચાલી રહ્યા છે એનું સરપ્રાઇઝ ચેકિંગ થાય કે ભાઈ આ ટ્રકો RTOના નિયમનું પાલન કરે અને ઉપર ઓવરલોડ ટ્રકો ના હોવી જોઈએ, ઉપર ઢાંકીને ચાલવું જોઈએ. અહીંયા ચડોતર પુલ છે કે જોડનાપુરા પુલ છે, એક સાઈડ આખો ભાગ આવી કાંકરીઓથી ભાગ ઉબડખોબડ થઈ ગયો છે અને રોડનું લેવલ પણ ખરાબ થઈ ગયું છે અને લોકોને, વાહન ચાલકોને, બાઇક સવારોને પણ લપસી જવાના કે ઠોકર વાગવાની ત્યાં સમસ્યા થઈ શકે છે. એટલે અમારી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આવા ટ્રકો જે ચાલે છે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે, સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે, જેથી કોઈ મોટો ઇન્સિડન્ટ બનતા આપણે રોકી શકીએ.